मित्रों मारू नाम रिकिन भाई प्रजापति। आपणे 11 कॉमर्स नी अंदर त्रीजो प्रकरण शीखी रह्या छे आंकड़ा शास्त्र मां। एनी अंदर आजे जोईए तो स्वाध्याय 3.4 नो बीजो दाखलो। तमे एवुं कहो छो त्रीजो चतुर्थक, आठमो दशांशक, 62मो शतांशक शोधो अने तेनुं अर्थघटन करो। मुसाफरी किलोमीटरमां अहींया आपणने वर्ग आपी दीधा छे, 100-100, 200-200 દરેકનું પૂછડું અને મોઢું સરખું છે, નિવારક માહિતી છે અને કહેવાય નિવારક આ માહિતી છે। આ તો વર્ગ આપી દીધા છે, આ દિવસો એને આપણે એફ કહી દઈશું, પરીક્ષામાં આ બંને ટેબલ આડું આપ્યું હશે તેને પહેલાં પહેલું ઊભો કરી દેવાનું, જો વર્ગ કદાચ આડાઅવળી આપ્યા હોય તો એને ચર્ચા ક્રમમાં ગોઠવી દેવાના। અહીં તો આપી દીધા છે તો અહીંયા લખવાનું કુલ, एफ नो साड़ो करो ले तमने मळशे एन, आनो साड़ो थशे तमारे 60। हवे आने आधारे आपणे शोधाय संचयी आवृत्ति, संचयी आवृत्ति एने कहेवाशे सीएफ। सीएफ एटले पहेलुं 5 ना 5, 5 + 18 एटले 23, 23 + 24 एटले 47, 47 + 7 54, 54 + 5 59, 59 + 1 60 અને 60 જરૂર નથી, આ બંને સરખું આવવું જોઈએ। હવે અહીંયા વર્ગ છે અને આપણે શોધવાનું છે, પહેલું શોધીએ ત્રીજો ચતુર્થક, તે શોધીએ ત્રીજો ચતુર્થક। ત્રીજો ચતુર્થક, ચતુર્થક એટલે ક્યુ, ત્રીજો એટલે ક્યુ થ્રી। હવે અહીંયા વર્ગ આપ્યું છે એટલે બે સ્ટેપમાં ક્યુ થ્રી શોધાશે। तो पहला शोधवानु 3 पर नीचे भाग्या n अने वत्ता एक नहीं आवे, वर्ग होय त्यारे वत्ता एक आवे नहीं, भाग्या q छे एटले भाग्या 4। मध्यस्थ हतो त्यारे भाग्या 2 करता हता, n भाग्या 4 मां अवलोकननी किंमत 3, n એટલે આ f નો સાડો આવ્યો 60/4 मां અવલોકનની કિંમત 3, 60/4 એટલે 15 માં અવલોકનની કિંમત 15 × 45, 45 માં અવલોકનની કિંમત। હવે 45 એ જોવાનું આપણે સીએફમાં, 45 છે નહીં એટલે પછીનું 47 જોવાનું અહીંયા, પણ લેવાનો વર્ગ તમારે 200 થી 300 એટલે માટે તેનો વર્ગ 200 થી 300 થશે। આવી ગયો વર્ગ વાળો। હવે જો 200 થી 300 થયો, અહીં જોઈ લેવાનું દરેકનું પૂછડું મોડું સરખું છે, નિવારક માહિતી છે એટલે 0.5 બાદ કરવાના ઉમેરવાના નહીં, અહીં એવું કશું નહીં થાય, આ જ વર્ગ આવી જાય। હવે એવું પણ પરીક્ષામાં દાખલો આવી શકે કે જેનું આ બંને અલગ અલગ હોય, અહીં 200 હોય તો અહીં 201 હોય, જો આવું અલગ અલગ આપણને આપ્યું હોય એટલે કે અનિવારક માહિતી હોય તો આ સ્ટેપ અહીં પછી એક સ્ટેપ ખાલી વધારાનું આવશે, આમાં તો નથી આવવાનું, પણ જો અનિવારક હોય તો આગળનામથી 0.5 બાદ કરવાનું, પાછળનામ 0.5 ઉમેરવાનું, આ એક જ સ્ટેપ ખાલી ઉમેરાય, બાકી બધો જ દાખલો આગળના જેવો જ। હવે આપણે આનું સૂત્ર યાદ રાખવાનું છે, સૂત્ર માટે ટેકનિક તમારું મધ્યસ્થ વાળું સૂત્ર યાદ રાખવાનું, એના આધારે દરેક મધ્યસ્થનું આપણું સૂત્ર લખવું એટલે ખ્યાલ આવે, એમ બરાબર એલ વત્તા ઉપર હતું n/2, આવું હતું ઓછા cf/f×c, આવો દાખલો હતો। હવે ધ્યાન રાખજો આ એકલું દરેકમાં બદલાશે, તો અહીંયા શું બદલાય, જો આપણે શોધવાનું છે ક્યુ વાળું તો એકલું જ બદલાય, તો આપણે શોધવાનું શું q3, તો જે n/2 છે n/2 નીકળી જાય, એની જગ્યાએ 3n/4 લખવાનું। તો જોઈએ તો આપણે શોધીએ q3, તો ફરી બીજું સ્ટેપ, આનું બે સ્ટેપમાં શોધે ને, પહેલું સ્ટેપ પૂરું થયું, આવું ફરી બીજું સ્ટેપ q3 બરાબર, જો m વાળું સૂત્ર છે, પહેલા l લખાશે વત્તા n/2 નીકળી જાય, એની જગ્યાએ લખાશે 3n/4, 3n/4 ઓછા cf અને જે ભાગ્યા f અને ગુણ્યા c, આવું આવશે। કોને શું કહેવાય એ ખાસ ધ્યાન રાખજો, l એટલે આ જે વર્ગ આવ્યો હોય
એની આગળનું જે હોય અધ સીમા એને એલ કહેવાય. એડ એટલે 200. ધારો કે પોઈન્ટ પાસ બાદ કર્યો હોય તો પોઈન્ટ વાળું આપણે લેન, અહીંયા જે આવ્યું હોત એ લેન, અહીંયા નથી એટલા માટે. વત્તા 3n/4, તો 3n/4 એ કેટલા જવાબ આવ્યો આપણો? 3n/4 નો છેલ્લે જવાબ આવ્યો 45. તો 3n/4 આખા જગ્યાએ તમારે લખી કાઢવાનું 45. ઓછા CF, CF એટલે CF ના ખાનામાં જવાનું. તો આપણે કયો વર્ગ લીધેલો? 47 વાળો વર્ગ લીધેલો. 45 માટે 200-300 વાળી લાઈન, તો આ વર્ગ લીધેલો. એની ઉપર જે CF ના ખાનામ હોય એ CF આવે. CF એટલે 23. આ ખાસ આવડવું જોઈએ. પછી ભાગ્યા F, F એટલે આપણે જે વર્ગ લીધો, આપણે વર્ગ કયો લીધો? 200-300 વાળો વર્ગ લીધો. એ ખાનામાં F ના ખાનામ જે આવતું હોય એ આવશે. તે ખાનામ F ના ખાનામ છે 24, એટલે એ લખાશે F એટલે 24 ભાગ્યા 24 ગુણ્યા સી. સી એટલે આ મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરવાની. 300-200 કરવાના. 300 માંથી 200 જાય, 300-200 જવાબ આવશે 100. આ વર્ગ લીધો હોય એ જ લઈ લેવાનો, એટલે જવાબ આવે 100. ભલે ફરી અલગ અલગ વર્ગ આપેલા હોય તો પણ જાય. હવે સાદરૂપ પાછળનું જ આપવાનું. બરાબર 200-45-23 તમારે કરવાનું. 45-23 કરશો એટલે જવાબ આવશે 22. ભાગ્યા 24 ગુણ્યા 100 થશે. સાદરૂપ આપો તો 200+22×100 એટલે 2200. ભાગ્યા 24 કરવાનું. સાદરૂપ આપો તો 200+22×24 કરવાનું. 91.67. સરવાળો કરો બંનેનો, તો 291.67 આ એનો જવાબ આવ્યો Q3. હવે 291.67. હવે આપણને એક વધારાનું દાખલા મેં કહું છું, અર્થઘટન કરો. અર્થઘટન એટલે કેવી રીતના થાય? જો Q3 એટલે 75% આવે, બરાબર. પછી Q1 હોય તો 25% અને Q2 હોય તો 50%. ઓકે, તો એ જોઈએ તો કેવી રીતના 75% એ પણ તમને સમજાવી દઉં. ધારો કે મેં એક લાકડી દોરી છે, તો મારા એને 4 ભાગ કરવા છે. 1 આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ Q1, આ Q2, આ Q3. હવે ટકાવારીમાં કન્વર્ટ કરી, ટકા ગણાય 100, તો 100ના સરખા ભાગ કરો એટલે 25%, આ 25%, આ પણ 25%, અને આ 25%. આપણે શોધ્યું Q3 અને આ શોધ્યો, તો 25, 25 અને 25 એટલે થઈ ગયું 75%. આ Q2 હોત તો 50% આવે અને Q1 હોત તો 25%. તો અર્થઘટનમાં આપણે એવી રીતના લખી શકીએ Q3ના અર્થઘટનમાં. તો અર્થઘટન તો 75% દિવસોમાં મહત્તમ મુસાફરી આપણે જવાબ આવ્યો છે એવો આવ્યો 291.67. આ મુસાફરી કિલોમીટરમાં છે, 291.67 કિલોમીટર હશે. 291.67 કિલોમીટર હશે. આ પહેલું પૂરું થયું Q1. હવે આપણે બીજું જોઈએ, તો બીજું શું શોધવાનું છે? 8મો દશાંશક. 8મો દશાંશક, દશાંશક એટલે D આવશે, તો E શોધીએ આપણે. 8મો દશાંશક એટલે કે ડી 8, એટલે D8 શોધાશે. તો હવે આપણે સૂત્ર મૂકીએ D8 બરાબર. હવે આગળ વાળું સૂત્ર 3ની જગ્યાએ 8 લખવાનું અને એન 4ની જગ્યાએ 10 લખાશે. એક સૂત્ર મોડે કરો એટલે બીજા સૂત્ર તમને આવડી જશે. D8=8(n/10) માં અવલોકનની કિંમત બરાબર એન, બરાબર 8. એન એટલે આપણે સરવાળો જે કરી એવો, એફ નો સરવાળો કરો એટલે 60, એટલે આનો સરવાળો થશે 60/10 માં અવલોકનની કિંમત બરાબર 8. 60/10 એટલે 6 માં અવલોકનની કિંમત. 8/6 = 48. 48 માં અવલોકનની
કિંમત, 48મા અવલોકનની કિંમત, 48 જોવાનું CF, CF ની અંદર 48 છે તો એ પણ 48 એટલે 48 નથી એટલે 48 પછીનું આવે 54, તો 54 માટેનો વર્ગ તમારે આવશે 300 થી 400, એનો વર્ગ થઈ ગયો 300 થી 400, માટે તેનો વર્ગ 300 થી 400 થશે। અહીંયા તમે જોશો દરેકના પૂછડા મોડા સરખા છે, પોઈન્ટ પાંચ બાદ કરવાનું ઉમેરવાનું નહીં, જો એવું દાખલો આવે તો પોઈન્ટ પાંચ આગલાથી બાદ કરવાનું પછી ઉમેરવાનું। હવે આપણે સૂત્ર, બીજું સ્ટેપ તમારું આવશે ડી આઠ નું સૂત્ર મૂકવાનું, બે સ્ટેપમાં શોધાય ડી આઠ બરાબર। સૂત્રની ટેકનિક જોઈ લઈએ, એમનું સૂત્ર જોયું, ફરી ક્યુ થ્રી નું જોયું, તો શું કર્યું, ખાલી આટલું જ બદલ્યું, તો એલ વત્તા થ્રી એન બાય ફોર માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી, આવું હતું। હવે આપણે સૂત્ર લખવું છે ડી આઠ નું સૂત્ર, તો ડી આઠ એટલે કે આઠમો દશાંશક, તો ફક્ત આ એકલું જ બદલાશે, તો એલ વત્તા એનું ઈસ, હવે આઠમો છે એટલે આઠ લખાય, અહીં કૌંસમાં એન, દશાંશક છે એટલે ભાગ્યા દસ, પાછળની ઓછા સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી। આવી ટેકનિકથી તૈયાર કરશો તો બધા સૂત્ર આપણને આસાનીથી યાદ રહી જશે। તો અંદર કિંમત મૂકીએ તો ડી આઠ બરાબર એલ વત્તા આઠ એન ભાગ્યા દસ ઓછા સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી। અંદર કિંમત મૂકીએ તો એલ એટલે આગળનો જે વર્ગ લીધો હોય ને આગળની સંખ્યા 300, પ્લસ જો પોઈન્ટ પાંચ બાદ કર્યા હોય ને તો એવી સંખ્યા લેવાની, આઠ એન ભાગ્યા દસ, આઠ એન ભાગ્યા દસ આપણે જોયું તેનો જવાબ આવ્યો તમારે 48 ઓછા સી એફ, તો સી એફ આપણે શેમાં જોવાનું, તો વર્ગની અંદર કયો વર્ગ લીધેલો આપણે 300 થી 400 વર્ગવાળો, તો આ વર્ગ લીધો છે આપણે 300 થી 400 વર્ગવાળો, આ વર્ગ લીધો, તો એ સી એફ ના ખાનામાં એની ઉપરનું 54 ની ઉપર છે 47, એ 47 ગણાશે સી એફ। આ ખાસ આવડું છે એકવાને શું કહેવાય, તો 47 સી એફ આવશે તમારે ભાગ્યા એફ, એફ એટલે જે વર્ગ લીધો હોય એ એફના ખાનામાં 300 થી 400 વર્ગ લીધો એટલે એનો એફ છે 7, એ લાઈનમાં જોવાનો એફ છે 7, એની કિંમત મૂકવાની 7 ગુણ્યા સી, સી એટલે 400 થી 300 જશે એટલે તમારો જવાબ આવશે 100। સાદરૂપ આપો તો 300 + 48 - 47 એટલે 1/7 × 100, સાદરૂપ આપો તો 300 + 100 = 100/7, 300 + 100/7 કરશો 14.29, સરવાળો કરો એટલે 314.29, આ મળી ગયો ડી આઠ। હવે પાછું અર્થઘટન કરવાનું છે, તો અર્થઘટન કરીએ ડી આઠ નું, અર્થઘટન જો ડી એટલે દશાંશક, તો આઠ છે એટલે એમાં તમારે 80% આવશે તમારે, તો એનો જવાબ તમારે એ રીતના લખાશે, તો આઠ એટલે 80%, આના જેવું જ 75% તેની જગ્યાએ 80%, 80% દિવસોમાં મહત્તમ મુસાફરી, જે જવાબ હતો એવો 314.29 કિલોમીટર, 314.29 કિલોમીટર હશે, એક આ બાબત હતી। હવે બે વસ્તુ આપણે શોધી કાઢી, ત્રીજો ચતુર્થક શોધ્યો, આઠમો દશાંશક શોધ્યો, હવે આપણે 62મો શતાંશક શોધીએ, તો 9 આગળ સ્ટેપ, 62મો શતાંશક, શતાંશક એટલે પી, બે સ્ટેપમાં શોધાય પી 62 એટલે પી 62 લખવાનું, આગળવાળું સૂત્ર આઠની જગ્યાએ લખાશે 62 કૌંસમાં એન, જો ચતુર્થક હતો એન ભાગ્યા 4 કરેલું, દશાંશક હતો એન ભાગ્યા 10 કર્યું, અહીં શતાંશક છે એટલે એન ભાગ્યા 100,
અને જો પ્લસ વન આવે નહીં વર્ગ હોય ત્યારે માં અવલોકનની કિંમત સાદરૂપ આપો તો 62 એન એટલે આપણો જે સંખ્યા છે સરવાળો છે એવો 60 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત 62 60 ભાગ્યા 100 એટલે 0.6 માં અવલોકનની કિંમત 62 ગુણ્યા 0.6 તમારે કરવાનું 62 ગુણ્યા 0.6 કરશો તમારે તો તમારો જવાબ આવશે 37.2 37.2 માં અવલોકનની કિંમત 37.2 આપણે જોવાનું CF માં ટેબલ જે બનાવ્યું હોય એમાં 37 છે નહીં 37 નથી તેન પછી શું છે 47 47 વાળો વર્ગ આવશે 200 થી 300 તો એકને એક બીજો આવી શકે છે એટલે આ વર્ગ આપણે લીધો 200 થી 300 વર્ગ માટે તેનો વર્ગ 200 થી 300 થશે હવે પૂછડા મોડા સરખા છે એટલે 0.5 બાદ કરવાનો નહીં અલગ અલગ હોય 0.5 બાદ થશે ઉમેરાશે હવે આપણું ફરી બીજું સ્ટેપ P62 બરાબર પેલું મોટું સૂત્ર તો સૂત્ર એકવાર ફરી જોઈ લઈએ આપણે એમનું હતું એલ વત્તા એન બાય ટુ બસ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા સી ક્યુ થ્રી નું હતું એલ ના એલ વત્તા આ એકલું જ બદલાયું 3n/4 કારણ કે ચતુર્થક એટલે ભાગ્યા 4 ઓછા સી એફ અપોન એફ ગુણ્યા સી ડી 8 નું હતું એલ વત્તા આ બદલાયું 8n/10 ઓછા સી એફ અપોન એફ ગુણ્યા સી હવે આપણે શોધવાનું પી 62 તો એ પી 62 બરાબર આ જ સૂત્ર એલ વત્તા આ એકલું જ બદલાય 62 છે એટલે 62 એન પેલામાં મધ્યસ્થ હતો એટલે 2 ચતુર્થક હતો એટલે ભાગ્યા 4 દશાંશક હતો એટલે ભાગ્યા 10 અહીં શતાંશક છે એટલે ભાગ્યા 100 ઓછા સી એફ અપોન એફ ગુણ્યા સી બસ એક ટેકનિકથી બધા સૂત્રો તમને યાદ રહી જશે બનાવીએ તો એલ વત્તા 62 એન ભાગ્યા 100 ઓછા સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી એલ એટલે આ જે વર્ગ લીધો હોય એની આગળની જે કિંમત હોય એલ કહેવાય 200 પ્લસ 62n/100 આ 62n/100 કરેલું છે તમે 37.2 ઓછા સી એફ સી એફ માં જે વર્ગ લીધો હોય એ સી એફ ના ખાનામાં ઉપરનું આપણે વર્ગ લીધો 200 થી 300 તો 47 છે એને ઉપરના ખાનામાં સી એફ વાળું 23 સી એફ આવશે 23 ભાગ્યા એફ એફ ની વાત કરીએ તો જે 200 થી 300 છે એમાં એફ ના ખાનામાં આવશે 24 એફ ના ખાનામાં 24 એફ માં 24 અને ગુણ્યા સી તો સી તમારા આવશે 300 માંથી 200 બાદ કરવાના 300 માંથી 200 જાય જવાબ આવશે 100 સાદરૂપ આપો તો 200 વત્તા 37.2 ઓછા 23 તમારે કરવાનું 37.2 ઓછા 23 કરો એટલે 14.2 ભાગ્યા 24 ગુણ્યા 100 સાદરૂપ આપો તો 200 પ્લસ 14.2 ગુણ્યા 100 કરવાનું એટલે 1420/24 200 પ્લસ 1420/24 59.17 બંને સાડો કરો એટલે 259.17 કિલોમીટર છે એટલે લખી શકો તમે કિમી હવે શતાંશકમાં જો દશાંશકમાં 25, 50, 75 આવું યાદ રાખવાનું શતાંશકમાં જે હોય 8 એટલે 80 7 હોય તો 70% અને શતાંશકમાં જે હોય એ જ લખી કાઢવાનું 62 છે અર્થઘટન કરીએ 62 જ લખવાનું તો આનું આજ 62% દિવસોમાં મહત્તમ મુસાફરી જવાબ આવ્યો હોય 259.17 કિલોમીટર હશે